બનાસકાંઠા જિલ્લામાં ખાન અને ખનિજ વિભાગની મહેરબાનીથી ખનિજ ચોરીનું મોટું કૌભાંડ ચાલી રહ્યું છે અને ડમ્પર ચાલકો ઓવરલોડ રેતી ભરીને બે ફાર્મ રસ્તા પર ચાલી રહ્યા છે ત્યારે તંત્ર મુગા મોઢે તમાશો જોયા કરે છે ત્યારે આ બાબતે ધાનેરાના કેટલાક પત્રકારો દ્વારા થાવર આઈટીઓ ચેક પર લેખિતમાં રજૂઆત કરી કાયદેસરની કાર્યવાહી કરવા માટેની માંગ કરેલ છે. બનાસકાંઠા જિલ્લાની બનાસ નદી સાથે રેતી ચોરીનું મસમોટું કૌભાંડ ચાલી રહ્યું છે અને દરરોજના 150થી પણ વધુ ડમ્પરો ભરાઈ રાજસ્થાનમાં જઈ રહ્યા છે ત્યારે તંત્ર આવા લોકો સામે કાર્યવાહી કરવાના બદલે તેમને પ્રોત્સાહન પૂરું પાડી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. અને ગુજરાતમાંથી મોટાભાગની ખનિજ ચોરી રાજસ્થાનમાં થઈ રહી છે. જિલ્લાના સ્થાનિક તંત્રને ખબર ન પડે કે ગુજરાતમાંથી ખનિજ ચોરી થઈ રાજસ્થાનમાં જઈ રહી છે તે માટે ડમ્પર ચાલકો ગુજરાત પાર્સિંગવાળી ગાડીનો ઉપયોગ કરતા હોય છે માટે તંત્ર પહેલાં જ ગુજરાત પાર્સિંગવાળી ગાડીઓ સામે કાર્યવાહી કરે તો પણ મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતાઓ સેવાઈ રહી છે. રાજસ્થાનવાળી ગાડી રાજસ્થાનમાં રેતી ભરીને જતી તેની સામે તંત્રે કાર્યવાહી હાથ ધરી તો હવે આ કબાડીઓએ નવા કિમીઓ અપનાવે અને ગુજરાત પાર્સિંગવાળી ગાડીઓથી ખનિજ ચોરીનો શુભારંભ કર્યો. જ્યારે પણ કોઈ અધિકારી કે ચેકપોસ્ટ પર ગાડીની તપાસ કરવામાં આવે તો સ્થાનિક છું તેમ કહીને તંત્ર અને અધિકારીઓને ગેરમાર્ગે દોરી રાજસ્થાન જાય છે માટે તંત્રએ પહેલાં ગુજરાત પાર્સિંગવાળી ગાડીઓ સામે પગલાં ભરવા જોઈએ. તો બીજી તરફ રેતી ભરીને ચાલતા ડમ્પર ચાલકો પણ બેફામ બન્યા છે અને ગફલતભરી ડ્રાઇવિંગ કરી રહ્યા છે. અગાઉ પણ ડમ્પર ચાલકોએ અનેક અકસ્માતો સર્જ્યા હતા અને નિર્દોષ લોકોનો જીવ લીધા હતા. તે બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું અને ડમ્પર ચાલકો સામે કાર્યવાહી કરી હતી, પરંતુ થોડા દિવસ બાદ તંત્ર પણ આ વાત ભૂલી ગયું અને અત્યારે તેની પરિસ્થિતિ જોવા મળી રહી છે અને ફરીથી ડમ્પર ચાલકો ગયા છે. ઓવરલોડ રેતી ભરીને ચાલતા ડમ્પર લોકોને કારણે અન્ય વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ડમ્પર ઉપરથી રેતી પૂરતી હોય છે અને બાઇક ચાલક તેમજ અન્ય વાહન ચાલકોના આંખમાં રહેતી પડતા અકસ્માતનો ભય રહે છે ત્યારે લોકો જણાવી રહ્યા છે કલેક્ટર અને ખાણ ખનિજ વિભાગ આવા લોકો સામે તાત્કાલિક કાર્યવાહી કરે અને પાઠ ભણાવે, નહીંતર આવનારા સમયમાં ફરીથી અકસ્માતો સર્જાય અને નિર્દોષ લોકો જીવ ગુમાવે તો નવાય નહીં. ધાનેરામાં જાગૃત નાગરિક દ્વારા આ બાબતે ખાવ આરટીઓ ચેકપોસ્ટ પર લેખિતમાં રજૂઆત કરી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે તંત્ર ક્યારે કાર્યવાહી કરે છે. સુરેશ કલ્ચર, ZS TV, બનાસકાંઠા.